તમારી સાથે શેર કરીશ સિમલા મરચાના શાકની રેસિપી. જો ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે આ શાક એકદમ ઝટપટ બની જાય છે. સાથે શાકને બનાવવા માટે આપણે એક સ્પેશિયલ મસાલા પેસ્ટ તૈયાર કરશું, જેનાથી તેનો સ્વાદ એકદમ ધાબા સ્ટાઇલ આવશે. તો પંજાબી શાકને ટક્કર મારે તેવું આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે. તો ચાલો રેસિપી શરૂ કરીએ. લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ, સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. એકદમ ટેસ્ટી મરચાંનું શાક બનાવવા માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના અને વજનમાં 200 ગ્રામ જેટલા શિમલા મરચાં લીધેલા છે. હવે શાક બનાવવા માટે મરચાંને થોડી મોટી સાઇઝના પીસમાં કટ કરી લઈએ. તમે એ મરચાંને આ રીતના થોડા મોટા અને સ્ક્વેર પીસમાં કટ કરી લીધેલા છે. તો હવે શાકનો સ્વાદ એકદમ ધાબા સ્ટાઇલ આવે તેના માટે સ્પેશિયલ મસાલા પેસ્ટ બનાવવા મિક્સિંગ બાઉલમાં 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી જેટલો લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 1 ચમચી જેટલી કસૂરી મેથી. તો કસૂરી મેથીનો સ્વાદ શાકમાં એકદમ સરસ લાગે છે, સાથે સ્વાદ પ્રમાણે મીઠું. અને મેં અહીંયા 1/2 કપ જેટલી છાશ લીધેલી છે, તેને એડ કરીને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલા પેસ્ટ બનાવતી વખતે પાણીની જગ્યાએ થોડી છાશ એડ કરવાથી શાકનો સ્વાદ એકદમ સરસ લાગે છે. અહીંયા તમે છાશની જગ્યાએ 2-3 મોટી ચમચી જેટલા દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણી મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટ સાથે આપણું શાક એકદમ ધાબા સ્ટાઇલ બનશે. ત્યારે શાક બનાવવા સૌથી પહેલાં પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં કટ કરેલા મરચાંના પીસ અને થોડું મીઠું એડ કરીને તેને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર સારી રીતે સૌતે કરી લઈએ. તો અહીંયા આપણે મરચાંને ઓવરકુક નથી કરવાના, બસ તે થોડા સોફ્ટ થઈ જાય પણ શાક ખાતી વખતે તેનો ક્રન્ચી ટેસ્ટ આવે તે રીતે તેને સૌતે કરવાના છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મરચાંની ઉપરની સપાટી થોડી સોફ્ટ થઈ ગઈ છે. હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. તો હવે તે જ પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં 1 ચમચી જેટલું જીરું અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીને જીરાને સારી રીતે કકડાવી લઈએ. થોડું જીરું સારી રીતે કકડી ગયું છે. હવે મેં અહીંયા 1/2 કપ અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીના ઝીણા ટુકડા કરી લીધેલા છે, તેને એડ કરીને તેલમાં સારી રીતે સૌતે કરી લઈએ. તો આપણી ડુંગળી સારી રીતે સોતે થઈ ગઈ છે. હવે પેનમાં 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરીને તેને સારી રીતે સોતે કરી લઈએ. તો આદુ લસણની પેસ્ટ સારી રીતે સોતે થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે, તેને એડ કરીને ચણાના લોટનો કલર સેજ બદલાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ. તો શાકની ગ્રેવીમાં થોડો ચણાનો લોટ એડ કરવાથી તે ગ્રેવીને એક થિકનેસ અને એક ક્રીમીનેસ આપે છે, જેનાથી શાક એકદમ ધાબા સ્ટાઇલ લાગે છે. તે લગભગ 2 મિનિટમાં ચણાના લોટનો કલર પહેલાં કરતાં થોડો બદલાઈ ગયો છે, મીન્સ તે સારી રીતે સોતે થઈ ગયો છે. તો હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝ અને 1 કપ જેટલા ટમેટાને ઝીણા સુધારી લીધેલા છે, તેને એડ કરી દઈએ. અને આપણે ટમેટાં ફટાફટ કૂક થઈ જાય એટલે ફક્ત ટમેટાં પૂરતું જ મીઠું એડ કરીને તેને સારી રીતે સોતે કરી લઈએ. તો અહીંયા આપણે મરચાંમાં અને મસાલા પેસ્ટમાં પણ મીઠું એડ કરેલું છે એટલે મીઠું ધ્યાનથી એડ કરવું. અને હવે ઢાંકણ ઢાંકીને ટમેટાં સોફ્ટ અને મેસી થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈએ. તો ટમેટાને કૂક કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે, જેથી ગ્રેવી પેનના તળિયે ચોંટે નહીં. તે લગભગ 5-6 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે ટમેટાં એકદમ સારી રીતે કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે. ચમચાથી આ રીતના દબાવીએ તો તે મેસી થઈને ગ્રેવીમાં ભળી ગયા છે. તો હવે આ સમયે તૈયાર કરેલી મસાલા પેસ્ટને એડ કરીને સારી રીતે સોતે કરી લઈએ. તો મસાલા પેસ્ટને આ રીતના તેલમાં સોતે કરવાથી શાકનો કલર અને સ્વાદ એકદમ સરસ આવે છે. તે લગભગ 2-3 મિનિટમાં તમે જોઈ શકો છો કે મસાલા પેસ્ટ એકદમ સારી રીતે કૂક થઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે શાકની ગ્રેવીનો રસો કરવા માટે મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી લીધેલું છે, તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા પાણીનું પ્રમાણ તમારે ગ્રેવીને જે રીતના જાડી કે પતલી જોતી હોય તે રીતે તમે એડ કરી શકો છો. તો હવે ઢાંકણ ઢાંકીને ગ્રેવીને 2-3 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણી ગ્રેવીમાં આવી જાય. તો 2-3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ.
તો મસાલા સાથે આપણી ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈને તેની ઉપર તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે મરચાંને એડ કરી દઈએ અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો મરચાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે તેને 2-3 મિનિટ માટે કૂક કરી લઈએ જેથી ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર તેમાં એડ થઈ જાય. તો મરચાં એડ કર્યા પછી તેને આ રીતના ગ્રેવી સાથે ખુલ્લા જ કૂક કરવાના છે જેથી તેનો ગ્રીન કલર જળવાઈ રહે. તો 2-3 મિનિટમાં જ ગ્રેવી સાથે આપણું શાક એકદમ સારી રીતે કૂક થઈને તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા શાકમાં થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું ધાબા સ્ટાઇલ આપણું મરચાંનું શાક તૈયાર થઈ ગયું છે. છેને બનાવવું એકદમ સહેલું. તો ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે એકદમ ઝટપટ તૈયાર થઈ જતું મરચાંનું શાક ઘરે બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.